तो आ बाजू वरसादે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. એમાં અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. હળવા વરસાદની ઘણા લોકોએ મજા પણ માણી અને વરસાદને ખૂબ જ એન્જોય કર્યો છે. દાળવડા અને નાસ્તાની લારીઓ લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. જી હા, અમદાવાદમાં વહેલી સવારથી જ લોકો આ વરસાદને એન્જોય કરી રહ્યા છે. આપણે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, આ વરસાદને લોકો એન્જોય કરી રહ્યા છે. અને વરસાદમાં જે કહેવાય કે લોકોને દાળવડા ભજીયા વગેરે વગેરે ગરમા ગરમ વસ્તુઓનો જે એક ચસ્કો અમદાવાદીઓનો એક શોખ છે તે પૂરો કરવા તમામે તમામ લોકો દાળવડાની મજા લેવા રસ્તા પર આવ્યા છે. આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર, એક બાજુ ઝરમર ઝરમર હળવો વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને લોકો ખૂબ જ એન્જોય પણ કરી રહ્યા છે. વરસાદ એક બાજુથી સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યો છે, પણ અમદાવાદીઓ આજ સવારથી જ આ વરસાદને એન્જોય કરી રહ્યા છે. દાળ વડાની મજાની લિજ્જત ઉઠાવી રહ્યા છે. શું કહી રહ્યા છે યંગસ્ટર્સ? જીગર, છેલ્લા બે દિવસથી જે વરસાદ આવી રહ્યો છે, વરસાદને લઈને લોકો ઘરની અંદર બેઠા હતા અને છેલ્લા બે દિવસથી લોકો કંટાળી ગયા હતા. તેમાં ખાસ કરીને જોવા જઈએ તો જે રીતે ગુજરાતની અંદર વરસાદનું જે વાતાવરણ છે તેને લઈને ચારે બાજુ પાણી ભરાયેલા હતા, ત્યારે બે દિવસ પછી આજે વરસાદે થોડો વિરામ લીધો છે. આજે ઝરમર ઝરમર વરસાદની અંદર પાણી ઉતરવાના કારણે લોકો બહાર આવ્યા છે. અને તેમાં ખાસ કરીને જોવા જઈએ તો આજે રવિવારની રજા છે, એટલે રવિવારની રજા માણવા માટે અને ગરમા ગરમ નાસ્તો કરવા માટે લોકો ઘરની બહાર આવી ગયા છે. તમે જોઈ શકો છો મારી પાછળ જે રીતનો આ નજારો છે, આમાં તમે દેખાઈ શકાય છે કે જે રીતે નાસ્તો કરવા માટે લોકોની ભીડ ઉમટી છે. લાગે છે કે જાણે કોઈ કોઈ ઘટના બની અથવા તો કોઈ એવી વાતાવરણ હોય કે જેના કારણે લોકો નાસ્તો કરવા માટે તૂટી પડ્યા છે અને ત્યારે ગરમા ગરમ નાસ્તાનો લાભ ઉઠાવી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે આજે વરસાદનો માહોલ છે, કેવી રીતે લોકો ફરવા નીકળ્યા છે અને ખાસ ગરમા ગરમની લિજ્જત જે માણી રહ્યા છે તેમાં ખાસ તેમને શું મજા આવે છે. શું નામ છે તમારું? જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ, આજે તમે અહીંયા આવ્યા છો, વરસાદનો માહોલ છે, રવિવાર છે, ગરમા ગરમ નાસ્તો કરવાની શું મજા, તમે શું ખાવા આવ્યા? રવિવારે દાળ પકવાન, દાળ પૂરી ખાવા જ આવ્યા છીએ અને રવિવારની મોસમમાં આનો અનેરો આનંદ હોય છે, તો બહુ મજા આવે છે. તમારું શું કેવું છે? બહુ સરસ છે અને ચોખ્ખે જળવાય છે અને લોકોને મજા પણ આવે છે અને સારું બનાવે છે, એટલે બધા આવે છે રોજ સવારે. અને વરસાદની મોસમ છે એટલે વધારે લોકોને આનંદ આવે છે. તો જો તમે કે જે રીતે આનંદ આવે છે લોકોને, ખાસ વરસાદની મોસમ છે એની અંદર તમે જોવા જાવ તો આજે આજે ગરમા ગરમ નાસ્તો કરવાની જે મજા છે એની મજા જ કઈક અલગ છે. કારણ કે જે દાળ વડા છે, દાલ પકવાન છે, ચા છે, આ તમામની ચુસ્કીઓ મારતા મારતા જયારે લોકો અહીંયા આવે છે ત્યારે તે લોકોને નાસ્તાને જે મોજ મારતા હોય છે તે લોકોને આપણે જાણીએ. વિદ્યાર્થીઓને પૂછીશું કે તે લોકો આજે રજાના દિવસે આવ્યા છે, શું મજા મળી રહ્યા છે? રજાના દિવસે આવ્યા છીએ, ખાવાની બહુ જ મજા આવે છે અહીંયા. પણ જો 11-12 વાગ્યાની આસપાસ આવ્યા તો અહીંયાથી પાછું જતું રહેવાનું, કારણ કે અહીંયા મળશે નહીં. અહીંયા 11-12 વાગ્યાની આસપાસ મેક્સિમમ પતી જ જાય છે. વરસાદની સિઝન છે, આજે કેવી મજા આવી? બહુ જ મજા આવે છે વરસાદની સિઝન માણવાની અને ગરમ ગરમ ગરમા ગરમ દાળ પકવાન ખાવાની બહુ મજા આવે. હા, દાળ પકવાન ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે છે વરસાદના વાતાવરણમાં. ગરમા ગરમ નાસ્તો લોકો કરી રહ્યા છે, સાથે જ જે લોકો નાસ્તો બનાવે છે તેમને આપણે પૂછવાની કોશિશ કરીશું કે જે આજનો દિવસ છે, વરસાદનો દિવસ, તેમના માટે કેટલો સારો રહે છે, કેવી પબ્લિક અહીંયા જામ રહે છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતની જે વરસાદની સિઝન છે તેમાં આજનો દિવસ તેમના માટે કેટલો હેક્ટિક રહ્યો અને કેટલી મજા આવી? શું નામ છે આપનું? રોહિતભાઈ. રોહિતભાઈ, આજે વરસાદનો દિવસ છે અને ખાસ કરીને રવિવાર છે, કેવી ભીડ રહી અને જે ગરાકી છે ગરાકી પર કેટલી હશે? ગરાકી સારી રહી, આજે ઠંડુ વાતાવરણ થયેલ, લોકોને ગરમ ગરમ ખાવાની મજા આવે. જોયું આપણે જે રીતે વરસાદની સિઝન છે અને લોકોને ગરમા ગરમ નાસ્તો કરવાની મજા આવે છે, એક તરફ જ્યાં વરસાદે બે દિવસ પછી વિરામ લીધો છે ત્યાં બીજી તરફ પબ્લિક બી ક્યાંક ને ક્યાંક અટવાયેલી રહે છે અને બહાર આજે જયારે નીકળવાનો મોકો મળ્યો છે ત્યારે તેની સાથે જ તમામ લોકો ગરમા ગરમ નાસ્તાની લારી પર ઉમટી પડ્યા છે. ક્યાંક કોઈક ચાની ચુસ્કી મારતા દેખાઈ રહ્યું છે, તો ક્યાંક કોઈક દાળ વડાની મજા લેતા દેખાઈ રહ્યું છે, તો ક્યાંક કોઈ દાલ પકવાન ખાય છે, ક્યાંક કોઈ કચોરી ખાય છે, તો ક્યાંક ઇડલી ઢોસા ખાઈ રહ્યું છે. આમ ગરમા ગરમ નાસ્તાની લારીઓ પર લોકો ઉમટી પડ્યા છે અને આજે રવિવારને લઈને રજાની પણ લિજ્જત માણી રહ્યા છે. બિલકુલ વિશાલ, આપ પણ ખૂબ એન્જોય કરી રહ્યા છો અને સ્વાભાવિક રીતે અમદાવાદીઓની આ મજા પણ આપણે પણ એન્જોય કરી હશે. આપ પણ મજા ખાઓ, એન્જોય કરો. દર્શક મિત્રો, આપના પણ મોઢામાં પાણી આવી ગયું છે અને આવું પણ જોઈએ. અમદાવાદીઓનો તો આ સ્વભાવ છે કે તમામે તમામ વસ્તુને એન્જોય કરતા હોય છે. વાતાવરણ આ પ્રકારનું જે કહેવાય કે આહલાદક વાતાવરણ, ઝરમર ઝરમર વરસાદ હોય, રવિવારની સવાર હોય, સ્વાભાવિક રીતે તમામને આ રીતે એન્જોય કરવું જ જોઈએ. અને આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, વીટીવી સાથે લોકોએ ખૂબ જ આ મજા માણી અને
हाल पण तमामे तमाम लोको आ भजिया अने दाळवडा ने खूब ज एन्जॉय करी रह्या छे।